નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પુબારું અને આપ જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. રિપોર્ટર રમેશ બામણિયા સાથે એક કોળીનાર ગીર સોમનાથથી. ગીર સોમનાથ જિલ્લાના કોળીનાર તાલુકાના પંખીના માળા જેવડા જંત્રાખડી ગામની અંદર તારીખ 12/6/2022 ગૌઝારા દિવસે 8 વર્ષની સાધુ સમાજની ફૂલ જેવી બાળા ઉપર આજ ગામના 40 વર્ષના એક નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને બાળાને મોતને ઘાટ ઉતારી હતી. એ બાળાના પરિવારને આશ્વાસન તથા આર્થિક સહાય અને સમાધિ પૂજનમાં જાગીર ભારતી આશ્રમ જૂનાગઢમાં શ્રી ઇન્દ્રભારતી બાપુ તથા શ્રી 1008 મહામંડળેશ્વર શ્રી મહેન્દ્રગીરી બાપુ તેમની સાથે બોડી સંખ્યામાં સાધુ સંતો તથા ગીર સોમનાથ જિલ્લાના પ્રભારીને પર્યટક પ્રવાસન મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ મોરાસિયા હાજર રહી દીકરીની સમાધિને પુષ્પોથી શ્રદ્ધાંજલિ આપીને શ્રી અરવિંદભાઈ રૈયાણીએ કડકમાં કડક સજા થાય તેવી બાહેંધરી આપી શ્રી ઇન્દ્રભારતી બાપુએ ફાંસીની સજા થાય તેવી માંગણી કરી છે. રિપોર્ટર રમેશ બામણિયા, દીવ મિરર ન્યૂઝ, કોળીનાર, ગીર સોમનાથ. કારણ કે કોઈ પણ સમાજની દીકરી હોય, દીકરી છે એ લક્ષ્મીનું રૂપ છે અને દરેક સમાજની અંદર પહેલું સ્થાન દીકરીનું હોય છે. જે ઘટના બની છે એને ફરીથી જ્યારે રાજ્ય સરકારમાં જવાબદારી સાથે કામ કરી છે ત્યારે ફરીથી ખૂબ જ નિંદનીય ઘટના છે. આ ઘટનાને હું ખૂબ જ ખરાબ શબ્દોમાં વખોડું છું. સાથે સાથે જે ઘટના બની છે, આજે ગામની અંદર અમે આવ્યા છે, દીકરીની સમાધિના દર્શન કર્યા છે, અમે સંતો મહંતો બધા સાથે છે, ગામ લોકો બધા છે. સરકાર તરફથી પોલીસ જે કામગીરી કરે છે એ કામગીરીની અંદર ચોક્કસ રીતે હું વિશ્વાસ સાથે હું કહેવા માગું છું કે દીકરીને પૂરતો ન્યાય મળશે. જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એને શખમાં શખ ફાંસીની સજા સુધી. બાપુ, એક સાધુની દીકરી ઉપર આવું કૃત્ય થયું છે, એક સાધુ તરીકે, એક ભારતના નાગરિક તરીકે આપની શું માગણી છે અને આપના સમાજની શું માગણી છે? આજે શ્રી જંત્રાખડી ગામે દીકરી એક પ્રથા, જે નાનું કોમળ ફૂલ, એના ઉપર જે દુષ્કર્મ થયું છે એની અંદર સમસ્ત ગુજરાતની અંદર આનો પડઘો પડ્યો છે. અને એક સાધુ સમાજની ઉપર આ એક કલંક નથી, હરેક સમાજ ઉપર આ એક કલંક છે કે જે આ કલંકને મિટાડવા માટે હરેક સમાજને એક જાગૃત થવું જોઈએ. અને આજે દશનામ ગોસ્વામી સમાજ, અમારે ગિરનારથી સંતો, રાજકીય ક્ષેત્રના વ્યક્તિઓ, અને જે દિવસે આ બનાવ બન્યું એ દિવસથી જ હું સરકાર સાથે વાતચીત મારી ચાલુ હતી, સીએમ સાહેબ સાથે, સીઆર પાટીલ સાહેબ સાથે, હર્ષ સંઘવી સાથે, પછી અમારા વિનોદભાઈ ચાવડા, પછી રાજેશભાઈ ચુડાસમા, દિનુભાઈ બોગા, એની સાથે સતત અમારી વાતચીત ચાલુ હતી. અને અમે હજી પણ અમારી એક દશનામ સમાજની અને સાધુ સમાજની એક માંગ છે કે આ જે કૃત્ય કરવાવાળો જે વ્યક્તિ છે એને સખતમાં સખત સજા, એની અંદર પણ એને ફાંસીની સજા થવી જોઈએ, કે જેનાથી આગળ જતાં આવું કૃત્ય કોઈ સમાજની દીકરી ઉપર ન થાય. એના માટે સરકારશ્રીને અમને નમ્ર અપીલ કરીએ છીએ કે આમને ફાંસીની સજા જ થવી જોઈએ. બાપુ, એક આપ સમાજને શું અપીલ કરવા માગો છો જેથી કરીને આવા બનાવો સમાજની અંદર પણ અટકે છે? કાનૂનની વાત તો રહી દૂર, આ સિવાયની સમાજને પણ શું અત્યારે જરૂર છે આ સમજવાની? સમાજને પ્રભુ એક ચેતના લાવવાની જરૂર છે કે જ્યારે જ્યારે આવું કૃત્ય થતું હોય ત્યારે ગામ